डાંગ જિલ્લામાં વિવિધ આંગણવાડી કેન્દ્રમાં કુપોષણ દૂર કરવા SMS બાય યોજના લાગુ કરાઈ। भुज जिल्लानी अंदर विविध आंगणवाड़ी केन्द्रों में कुपोषण दूर करवा SMS बाय योजना लागू करवामां आवी छे अने रजिस्ट्रेशन शुरू करवामां आव्युं छे, जेमां खास करीने संगर्भा बहनों 2 वर्षथी नाना बाळकोने लाभ मळशे, जेना माटे केटलाक नियमों जारी करवामां आव्या छे। साथे आंगणवाड़ीनो सार्थक करीने आ योजनाओनो लाभ लई शकाशे। तो प्रोग्राम ऑफिसर ઈલાબેન ચૌહાણ द्वारा જણાવાયું હતું કે આંગણવાડી કેન્દ્રોમાં ટૂંક સમયની અંદર એક યોજના લઈ આપવામાં આવી છે। તો પ્રોગ્રામ ઓફિસર ઈલાબેન ચૌહાણ द्वारा જણાવાયું હતું કે આંગણવાડી કેન્દ્રોમાં ટૂંક સમયની અંદર એક યોજના લઈ આપવામાં આવશે, જે યોજનાનો મુખ્ય ધ્યેય એવો છે કે સંગર્ભા બહેનો છે અને જેનું 2 વર્ષથી નાનું બાળક છે, જેમાં કુપોષણનું પ્રમાણ ઘટાડી શકાય અને કુપોષણ માટે તેમને માર્ગદર્શન મળી રહે અને તેમને પૌષ્ટિક કીટ મળી રહે, તે માટે આંગણવાડી કેન્દ્રની અંદર SMS બાય સુપોષિત માતા સ્વસ્થ બાળક અંતર્ગત અંદરની કામગીરી ચાલુ કરવામાં આવી છે। આ કામગીરીમાં કોઈ NPS કાર્ડ ગ્રાહક એટલે કે અત્યોદય યોજનાના લાભાર્થી અને જેની આવક 1,20,000ની ઓછી હોય એવા જે કાર્ડ ગ્રાહકો છે તેમને આ યોજનાનો લાભ મળશે। આંગણવાડી કેન્દ્રોમાં એક નવી યોજના અમે ટૂંક સમયમાં લાવી રહ્યા છીએ, જેનું મુખ્ય ધ્યેય એ છે કે જે સગર્ભા બહેનો છે, જે ધાત્રી માતા છે અને જેનું 2 વર્ષથી નીચેનું બાળક છે, એનામાં કુપોષણનું પ્રમાણ ઘટાડી શકાય અને સુપોષણ માટે એમને માર્ગદર્શન મળી રહે, એમને પૌષ્ટિક કીટ મળી રહે, એ સંદર્ભે અમે આંગણવાડી કેન્દ્રની અંદર SMS BY સુપોષિત માતા સ્વસ્થ બાળ અંતર્ગત અમે રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ કરી છે। આ કામગીરીમાં જે કોઈ પણ NFSA કાર્ડ ધારક એટલે આપણે અંત્યોદય યોજનાના લાભાર્થી, BTL યોજના 1 અને 2ના લાભાર્થી અને જેનું આવક 1,20,000થી ઓછી છે એવા જે કાર્ડ ધારકો છે, એ કાર્ડ ધારકોના કુટુંબના કોઈ સગર્ભા બેન, કોઈ ધાત્રી માતા અને 2 વર્ષથી નાનું બાળક હોય તો એવા માતાઓને અમે લાભ આપવાના છીએ। આ લાભમાં અમે 1 કિલો સિંગતેલ, 2 કિલો ચણા અને 1 કિલો તુવેર દાળ જે રેગ્યુલર રાશન ઉપરાંત અમે આંગણવાડીમાંથી લાભાર્થી બહેનને આપવાના છીએ। તો આ લાભાર્થી નોંધણી કરવા માટે સૌથી પહેલા લાભાર્થી અમારા આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરવો પડશે અને સંપર્ક માટે સાથે લઈ આવવાની 3 વસ્તુ રહેશે। 1 તો એમનો આધાર કાર્ડ, આ આધાર કાર્ડ એમના રેશન કાર્ડ સાથે લિંક થયેલો હોવો જોઈએ, એટલે રેશન કાર્ડની નકલ, અને ત્રીજું મમતા કાર્ડ। મમતા કાર્ડની અંદર ID ટેકો નંબર હોય છે। હવે આપ સૌ જાણો છો કે બધું આરોગ્યની સેવાઓ ટેકો એપ્લિકેશનમાંથી મળે છે, તો ટેકો ID નંબર અમને જોશે। તો આ 3 વસ્તુઓ લઈ અને અમારા આંગણવાડી કાર્યકરનો સંપર્ક કરવાથી અમે આ યોજનાના લાભાર્થીઓને લાભ આપી શકીએ છીએ। તો જે કોઈ પણ NFSA કાર્ડ ધારક હોય અને જો સગર્ભા હોય, ધાત્રી હોય અથવા તો 2 વર્ષથી નીચેનું બાળક હોય તો આ યોજનાના લાભ માટે અમારો સંપર્ક કરી શકો છો। બજરંગ સ્વીટ માધાપર, અમારે ત્યાં દરરોજ દરેક વેરાયટીનું તાજું ફરસાણ નમકીન મળી રહેશે। તેમજ દરેક જાતની તાજી સ્વીટ અમારે ત્યાં ઉપલબ્ધ છે, જેમાં આપને મળી રહેશે ચમચમ, રસગુલ્લા, કાજુ કતરી, કચ્છી ગુલાબ જાંબુ, કચ્છી પેડા, મૂનથાળ, ટોપરા પાક, વ્હાઇટ પિંડા, કેસર કતરી, મલાઈ સેન્ડવિચ, આ ઉપરાંત અવનવી વેરાયટીઝ અમારે ત્યાં ઉપલબ્ધ છે। શુભ પ્રસંગ માટે ઓર્ડર લેવામાં આવશે તો આજે જ મુલાકાત લો બજરંગ સ્વીટ। આ માટેનું અમારું સરનામું નોંધી લેશો,
गायत्री मंदिर रोड, गायत्री मंदिर पासे, माधापर, भूज, कच्छ। संपर्क नंबर ओम बिश्नोई 7405407840, अनिल बिश्नोई 9898916229।